स्वर्गस्थ कांताबा पाछळ आव सरस मजानो ज्यारे भागीरथ कार्य करवामां आव्युं छे ત્યારે આજ આપના આંગણે કોણ આવ્યા છે એનો આપણે પરિચય નાનો કેવો હોવો જોઈએ ત્યારે ધૂન મંડળનો નાનો એવો પરિચય આપી આપણે ધૂન ભજનના પ્રથમ દોરની અંદર સમિલિત થવું છે ત્યારે આજ આરાજ ધામ મામાદેવ ધૂન સેવા સત્સંગ આપના મન આપના આંગણે પધાર્યું છે ત્યારે આજ સુખપુર વાવડીની અંદર આરાધ ધામ જે છે આપના તરફથી જે કઈ રાજીપો અહીંયા ગોળ સ્વરૂપે આવે છે કે આપ જે કઈ રકમ અહીંયા લખાવો છો તે તમામ રકમ આરાધ ધામની અંદર 24 કલાક અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે આ અન્ન ક્ષેત્રની અંદર વાપરવામાં આવે છે તે ઉપરાંત ત્યાં ચબુતરો છે ત્યાં પક્ષીઓને ચણ નાખવામાં આવે છે અને તે ઉપરાંત ત્યાં ગૌશાળા છે ત્યાં ગાયોના જતન માટે આ ધનરાશિ વાપરવામાં આવે છે આમાંથી એક પણ રૂપિયો અમારા મંડળનો કોઈ પણ જાતનો ચાર્જ નથી વિનામૂલ્યે ધૂન ભજન સત્સંગ કીર્તન કરીએ અને આપ જેવા સ્વજનના આંગણેથી જે કાંઈ રાજીપો આવે એ રાજીપામાંથી એ આશ્રમનું તમામ સંચાલન કરીએ છીએ ધૂન દરમિયાન કોઈ પણ જગ્યાએ આપણને રાજીપો વ્યક્ત કરવાનું મન થાય આમ તો કહેવાની જરૂર નથી આપનો રાજીપો અહીંયાથી વરસવાનો ચાલુ થઈ ગયો છે પણ તેમ છતાં ધૂન દરમિયાન આપને કોઈ પણ જગ્યાએ રાજીપો વ્યક્ત કરવાનું મન થાય તો મારા મંડળના સભ્ય પાસે અહીંયા છૂટાની વ્યવસ્થા કરેલી છે ત્યાંથી છૂટા લઈ અમારા કડતાલના માણેકરો ઉપર ગોળ કરશો જેથી અમને ઉત્સાહ વધારી શકાય કદાચ કોઈને લખાવવાની ઈચ્છા થાય તો આપ લખાવી પણ શકો છો જેની અમે વિરામની અંદર અહીંયાથી અવશ્ય નોંધ લેશું આજનો આ સમગ્ર પ્રોગ્રામ આપ યુટ્યુબની અંદર શ્રી આરાધ ધામ મામાપીરની જગ્યા ગૌશાળા અન્ન ક્ષેત્ર ધૂન મંડળ આવું લખશો એટલે અમારું યુટ્યુબ ચેનલ ખુલશે આ યુટ્યુબ ચેનલની અંદર આજનો આ સમગ્ર પ્રોગ્રામ લાઈવ કરવામાં આવ્યો છે અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને શેર કરજો જેથી કરી કોઈ પણ સ્વજનને ધૂન ભજન કીર્તન રાખવાનું થાય તો સરળતાથી અમારો સંપર્ક કરી શકે અને આપના લાઈક અને શેરથી જો 2-5 ગાયોની સેવા થઈ જશે તો એના પુણ્યના હકદાર તમે થવાના છો એટલે અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને શેર કરજો વધુ સમય નથી લેવો આપને જ્યાં કાંઈ રાજીપો વ્યક્ત કરવાનું મન થાય ત્યાં ગોળ કરજો સાથે ધૂન આવડતી હોય તો ગાજો સાથે તાળીઓનો સાથ આપજો અને વધારે મજા આવે તો અહીંયાથી છૂટા લઈ ગોળ કરજો અને એનાથી પણ વધારે મજા આવે તો અહીંયા લખાવજો અને એનાથી પણ વધારે મજા આવે તો છેલ્લે લુકી તમે પોતપોતાનું સ્થાન જાળવી રાખજો વધુ સમય ન લેતા કોઈ પણ શુભ કે અશુભ કાર્યની શરૂઆત કરતા પહેલા વિઘ્નહર્તા દેવ ગરવા ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરવા પડે એવા કરવા ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરી ધૂન ભજનના પ્રથમ દોરની અંદર સમેલિત થવું છે ત્યારે હું વિનંતી કરીશ શ્રી આરાધ ધામ ધૂન સેવા મંડળ સુરત મૂર્ખ જે નહીં
જય જય મારો હરિ કરે જો હોય નરજે મુરો કહું જય નહીં જય જય મારો હરિ કરે જો તો સરસ્વતી માં સ્વરદી જીઓ હે વાલા ગુણપતિ દીજો ને પણ બજરંગી તમે મહાબલ્યાપજો માર સદગુરુજી દીજો ને શ્યાન બજરંગી અમને બધાને મહાબલ્યાપજો માર સદગુરુજી દીજો ને શ્યાન તો હિન્દુઓની માં જોને ગૌમાં આપણી જ માં પણ વાલા હિન્દુ વીરા તમે જાગજો આપણી માતા કતલ કાને કપાઈ હિન્દુ હવે તમે બધા જોને જાગજો આપણી માતા કતલ કાને કપાઈ માટે પૃથ્વીના માલી એ વાલા તમે રે તારો તો જીવય મે તોરી એ પૃથ્વીના માલિક વાલા તમે રે તારો તો જીવય મે તોરી એ Thank you.
Yeah.
કીર્તને મળ રૂડ મન કોરે માધીને ને ભવનો પાથુ કીર્તને મળ રૂડ મન કોરે માધીને ને ભવનો પાથુ કીર્તને શિવ તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી ભર એ તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી બોલે ગયા
પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં લોભ વૈભવને ધનને તજાશે નહીં જેના મુખમાં નહીં રામનો નામ
ਹੇ ਦਾਤੇ ਸਦਾ ਸੇਵਿਆ ਕੇ ਫੇਰੋ
Oh,
આપણે ધૂનના બીજા દોર ની અંદર સંમેલિત થશું, બીજો અને અંતિમ દોર લઈ ત્યારબાદ આપણે પ્રભુને આરતી કરી પ્રસાદ લઈ ધૂનને સમય અનુસાર વિરામ આપશું. એટલે પધારેલા તમામ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી, પધારેલા મહેમાનોને વિનંતી કે આપ શ્રી પોતપોતાનું સ્થાન જાળવી રાખજો. અમારા કડતાલના માણેકરોને જો ચા પાણીની વ્યવસ્થા હોય તો પહેલા એમને આપી દેજો, જેથી કરી ધૂનના બીજા દોરની અંદર વિક્ષેપ ના આવે. એકવાર જોરદાર તાળીઓથી અમારા કડતાલના માણેકરોને વધાવજો, કારણ કે તમને બે મિનિટ તાળી પાડવાનું કીધું હતું, લગભગ તમે એક મિનિટમાં થાકી ગયા.
પણ સતત બે બે કલાક સુધી અમારા કડતાલના માણેકરો ખાલીમાં ગૌત્રીની સેવા માટે થઈ ભૂખ્યાને ભોજન માટે થઈ કબૂતરને ચણ માટે થઈ બે બે કલાક સુધી આટલી મહેનત કરે ફરી એક વખત જોરદાર તાળીઓથી અમારા કડતાલના માણેકરોને બધાવશું આપનો અહીંયા આપની વચ્ચે અહીંયાથી એક ગલા રૂપી ગાય છે એ ગાય લઈને અમારા સભ્યો આવશે ફૂલ નહીં તો ફૂલની પાંખડી એની અંદર નાખવા નમ્ર વિનંતી છે અમારા સભ્યો આપની સમક્ષ આવશે આપને જે કાંઈ અનુકૂળ આવે તે દાન રાશિ એની અંદર નાખવા વિનંતી આજ જેમની પાછળ આવા સરસ મજાના આપણે ભજન ધૂન કીર્તન કરી રહ્યા છીએ એવા સ્વર્ગસ્થ કાંતાબેન પોપટભાઈ બોદરાના મોક્ષાર્થે પરિવાર એવા મારે અશ્વિનભાઈ અતુલભાઈ અને રાજુભાઈ તરફથી સેવા કાર્યની અંદર રૂપિયા 11,111 રૂપિયાનો અનુદાન આવે છે જોરદાર તાલુથી વધાવશું એવા જ અમારે ગૌપ્રેમી રવિકુમાર જીવાણી તરફથી 501 રૂપિયા આવે છે એમને પણ તાળીઓથી વધાવશું એવા જ અમારે એવા જ અમારે તક્ષવીબેન કાર્તિકભાઈ ગોરખ ગોળસિયા અમારે ભાણીબેન છે આ સેવા કાર્યની અંદર 501 રૂપિયા અર્પણ કરે છે જોરદાર તાલુથી બતાવો એવા જ અમારે માધવજીભાઈ ભગવાનભાઈ માંગુકિયા સુખપુર સેવા કાર્યની અંદર 501 રૂપિયા અર્પણ કરે છે તાળીઓથી બતાવશું એવા જ અમારે નાગજી દાદા માંગુકિયા તરફથી પણ 501 રૂપિયા અનુદાન આવે છે એવા જ અમારે શેરી મહિલા મંડળ તરફથી માં ગૌત્રીની સેવા માટે 1100 રૂપિયાનું અનુદાન આવે છે તમામને દાતાઓને જોરદાર તાળીઓથી બતાવશું એવા જ ગૌપ્રેમી પરિવાર તરફથી રામ પરોશે 101 રૂપિયા આવે છે એવા જ અમારે કેતનભાઈ જાસોલિયા તલાટી મંત્રી એમના તરફથી 501 રૂપિયા અર્પણ થાય છે એમને પણ તાળીઓથી વધાવશું એવા જ અમારે પ્રવીણભાઈ પરબતભાઈ
બોદરિયા તરફથી 500 ને એક રૂપિયા અર્પણ થાય છે એમને પણ તાળીઓ વધાવશું એવા જ અમારે સુરેશભાઈ બાલાભાઈ તરફથી 500 ને એક રૂપિયા અર્પણ થાય છે એવા જ અમારે છગનભાઈ જીવરાજભાઈ તરફથી 500 ને એક રૂપિયા અર્પણ થાય છે એવા જ અમારે બિપિનભાઈ બાલાભાઈ બોદરિયા તરફથી 500 ને એક રૂપિયા અર્પણ થાય છે એવા જ અમારે રમેશભાઈ જીવરાજભાઈ તરફથી 500 ને એક રૂપિયા અર્પણ થાય છે તમામ દાતાઓને જોરદાર તાળીઓ વધાવશું એવા જ અમારે હિંમતભાઈ ગગજીભાઈ મેંદપરા તરફથી મગૌત્રીની સેવાની અંદર 500 ને એક રૂપિયાનો અનુદાન આવે છે તાળીઓ વધાવશું એવા જ ગૌપ્રેમી સવિતાબેન કરશનભાઈ કોળકિયા ગોરસિયા સવિતાબેન કરશનભાઈ ગોરસિયા તરફથી સેવા કાર્યની અંદર 500 ને એક રૂપિયા અર્પણ થાય છે તાળીઓ વધાવશું એવા જ ગૌપ્રેમી અમારે ભરતભાઈ વલાણી તરફથી 500 ને એક રૂપિયા અર્પણ થાય છે એમને પણ તાળીઓ વધાવશું
करताल ना माने गुरु ने नम्र विनंती कि आप जड़प थी पोत पोता नु स्थान ले ली એવા જ અમારે હરસિંહ પિયુષભાઈ ગોરસિયા તરફથી 501 રૂપિયાનો અનુદાન આવે છે એવા જ અમારે છગનભાઈ કાંજીભાઈ બોદરિયા તરફથી 501 રૂપિયા આવે છે એવા જ અમારે ભીખાભાઈ રાણાભાઈ ગોરસિયા તરફથી 501 રૂપિયા આવે છે એવા જ અમારે મનસુખભાઈ કાંજીભાઈ બોદરિયા તરફથી 501 રૂપિયા આવે છે અને ગૌપ્રેમી પરિવાર તરફથી રામ પ્રોસે 301 રૂપિયાનો અનુદાન આવે છે તમામ દિલદાર દાતાઓને જોરદાર તાળીઓ વધાવું છું કડતાલના માણે ગુરુને નમ્ર વિનંતી આપ ઝડપથી સ્થાન લઈ લ્યો જેથી કરી ટુના બીજા દોરની અંદર આપણે સંમેલિત થઈ શકીએ યશોદાજી હા બરે
यशोदा जी हां बरे ममता नी मूर्ति मारी रे गई गोकुल Hey.
Thank you.
અને મને જવાનું મન થા આ સંસાર કરવા અને મને જવાનું મન થા મને રોજના સપના આવે કે રોજ મને પડી તાળીઓનો સાથ આપજો તાળી પાડતા દેશ સમાય છે
ये तू डर 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 मेरा भगवान मारा दरिया
Oh,
I'm
સજીને વાલા એ વાલા શંકરજીને વાલા એના પાર્વતીજી પણ શંકરજીને વાલા એના પાર્વતી એ બોલી ગોપીઓને વાલા એના કારમો માયાઓ Hey, 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 hey,
જાદુ આવે જો ઓ દીલો મોલ મારો હો જકર આવે જો ¡Vamos!
ધોની તારું રમવા માંડું હૈયે ઉરમ દુરે બમતું આવે રામ ધોની તારું રમવા માંડું આ 5-7 મિનિટનો રાઉન્ડ છે જો કોઈ ગોળ કરવા માટે છૂટા લીધા હોય તો આમાં ગોળ કરી દેજો ત્યારબાદ આપણે શ્રદ્ધાંજલિ લઈ પ્રભુની આરતી કરી પ્રસાદ લઈ તમને વિરામ આપશું એટલે છેલ્લી 5-7 મિનિટનો રાઉન્ડ છે હો તો હરીએ નહીં લાવ મારી માં મારો મન લાગ્યો ફકીરી Yeah.
इस देश के यारों इस देश के यारों का कहना ए देश दुनिया का कहना हो दुश्मन के कान पड़ जाए ओ ओ रसिया आ गए सूता जागे रसिया आ गए सूता जागे पैर बांधे कांपने धरती धरती को जो करती विनाश करती देख बने शक्ति देव बड़ गंदी आया कवि आया लोग लाखों जड़े बेगाने मरवाया मसर मरवा मर जगसू मलर रंग जड़े तीर मारा जगसू मलर रंग जड़े दग दगती धारा तो ये पहाड़
प्रेम से बोले द्वारिकाधीशनी जय कष्ट भंजन देवनी जय गौ मातनी जय स्वामी नारायण भगवाननी એવા જ મારે ધરમસિંહભાઈ નરસિંહભાઈ બોદરિયા તરફથી 501 રૂપિયા અર્પણ થાય છે એવા જ મારે કનુભાઈ દામજીભાઈ બોદરિયા તરફથી 501 રૂપિયા અર્પણ થાય છે એવા જ મારે રમેશભાઈ રણછોડભાઈ બોદરિયા તરફથી 501 રૂપિયા અર્પણ થાય છે એવા જ મારે દિનેશભાઈ ધરમસિંહભાઈ બોદરિયા તરફથી 501 રૂપિયા અર્પણ થાય છે એવા જ મારે દેવરાજભાઈ બાલાભાઈ બોદરિયા તરફથી 501 રૂપિયા અર્પણ થાય છે તમામ દિલદાર દાતાઓને જોરદાર તાળીઓથી બધાવશું એવા જ અમારે કાજલબેન ધરમભાઈ સોનાણી તરફથી સેવા કાર્યની અંદર 1500 રૂપિયા અર્પણ થાય છે જોરદાર તાળીઓથી વધાવશું પણ બે મિનિટ માટે હવે આઈસ્ક્રીમ જળવાઈ જાય તો જાળવી જાઓ નહીતર તમે તારે ચાલુ રાખો કારણ કે આખા ધૂન ભજનનું એમ કહેવાય કે હૃદય જે છે એ શ્રદ્ધાંજલિ છે કારણ કે દિવ્ય આત્મા પાછળ આપણે ખૂબ સરસ મજાના ભજન ધૂન સત્સંગ કીર્તન કર્યા પણ શ્રદ્ધાંજલિનો એક એવો ભાવ છે સમગ્ર પરિવાર આજ અશ્રુભીને આંખે બાને શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યો હોય ત્યારે તમામ લોકો જે ઊભા છે પરિવારના સભ્યોને નમ્ર વિનંતી ઝડપથી પોતપોતાનું સ્થાન લઈ લો કારણ કે વધુ સમય નથી લેવો 5-10 મિનિટની અંદર શ્રદ્ધાંજલિ લઈ પ્રભુની આરતી કરવી છે તમામ લોકો પોતપોતાનું સ્થાન લઈ લે કારણ કે પૂજ્ય આત્મા પાછળ સરસ મજાના ધૂન ભજન કીર્તન કર્યા પણ આ ત્રીજો અને અંતિમ દોર એટલે કે પૂજ્ય આત્માને આજે સ્વરૂપની આંખે શ્રદ્ધાંજલિ આપી છે આજ સ્વર્ગસ્થ કાંતાબા સદાયને આપણી વચ્ચે નથી પણ જેમની પાછળ કરેલા આવા ભાગીરથ કાર્યના સ્મરણો હંમેશા આપણી સાથે રહેવાના છે કારણ કે સ્વજન મોટું હોય કે નાનું એના ગયાનું દુઃખ તો પરિવારને હરમેશને માટે રહેતું હોય છે કારણ કે વિચીની વેદના તો જેને કેવડો હોય એને ખબર હોય આજ સ્વજન ગુમાવ્યાનું દુઃખ તો જેને સ્વજન ગુમાવ્યું હોય એને ખબર હોય એવા સ્વર્ગસ્થ કાંતાબાને આજ પરિવાર અશ્રુભીને આંખે શ્રદ્ધાંજલિ આપતો હોય પણ શું કહેતો હોય પણ પથ્થર પીગળી જાય પણ સ્વર્ગે પણ સ્વર્ગે અરે રે જોનાજ રોઈ ઉઠો આખો બોદરિયા પરિવાર રોઈ ઉઠો આખો બોદરિયા પરિવાર આ
ત્યારે આ જ સ્વરૂપની આંખે ત્રણેય બહેનો શ્રદ્ધાંજલિ આપતા હોય પણ શું કહેતા હોય શ્રદ્ધાંજલિ આપતા હોય પણ શું કહેતા હોય
પણ પણ કેવાય કે મોર કરતા વ્યાજ વાલું હોય આજ દીકરા ને ઘેરે દીકરાનો જન્મ હોય એવા દીકરાએ આજ પૂજ્ય બાને આજ વાર્તાઓ ગુમાવી છે આજ પૂજ્ય બાને અયાતિના સ્મરણોને ગુમાવ્યા છે એવા નાના નાના બાળકો એટલે કે ભૂલડાની ખોરમ આજ પૂજ્ય બાને અશ્રુભીને આંખે શ્રદ્ધાંજલિ આપતી હોય પણ શું કહેતી હોય
જનમ જનમ ની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે હે માં તારી પ્રીત લડી માં કેમ કરી ભૂલાશે જનમ જનમ ની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે તારા વિના માવડી મને લાડ કોણ લડાવે મને લાડ કોણ લડાવે તારા વિના માવડી મને કોળિયો કોણ ખવડાવે મને કોળિયો કોણ ખવડાવે હે માવડી તારી યાદ મુજને વારંવાર સતાવે જનમ જનમ ની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે હે છેડલો તારો પકડતો મને કેમ કરી ભૂલાશે મને કેમ કરી ભૂલાશે હે વારે ને તહેવારે માં તારી યાદ મુજને આવે માં યાદ મુજને આવે સગા સંબંધી સૌ કોઈ મળશે માં તું હવે ના મળશે જનમ જનમ ની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે તારા વિના માવડી મને ઘર સુના લાગે મને ઘર સુના લાગે હે ઘર માને ગામ માં મને ભણકારા રે વાગે મને ભણકારા રે વાગે હે ક્યારે માં મારી માં મને દીકરો કઈ બોલાવે જનમ જનમ ની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે આજે તારા બાળકોને તારા સાથની જરૂર છે માં તારા સાથની જરૂર છે આજે તારા બાળકોને આશીષ રૂડા દેજો માં આશીષ રૂડા દેજો હે વૈકુંઠમાં તમે જાજો માં તમે સ્વર્ગમાં સીધાવજો હે વૈકુંઠમાં તમે જાજો માં તમે સ્વર્ગમાં સીધાવજો જનમ જનમ ની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે મને યાદ તારી આવે પરિવારના સભ્યોને નમ્ર વિનંતી આરતી માટે અહીંયા જ્યાં પૂજ્ય બાનો ફોટો પધરાવ્યો છે ત્યાં આરતી માટે આવશે માતાઓ બહેનો તમામ લોકો આરતીમાં જોડાશે માતાઓને નમ્ર વિનંતી કુવારકા સિવાય તમામ લોકો માથે ઓઢી લેશે આરતી માટે ઝડપથી આવશે એકવાર બહેનને જોરદાર તાળીઓથી બધાવો કારણ કે મા પ્રત્યેનો ભાવ તો એમણે રજૂ કર્યો પણ એનાથી મોટી વાત એ છે કે એટલા લોકો વચ્ચે માઇકમાં ગાવું ને બહુ મોટી વાત છે સન્માન કરવા ઊભા કરે ને તોય પરસેવો વળી જાય આ તો મા પાછળ માઇકની અંદર ગાવું ખૂબ અગત્યની વાત છે પરિવારના સભ્યો આરતીની અંદર જોડાશે આનંદ મંગળ કરો હરિ ગુરુ સંતની સેવા
आनंद मंगल करूं आरती हे मारे आंगन तोड़े सीला प्यारो हनुमान जी महाराज की जय श्री रामचंद्र भगवान की जय हरि ओम नमः पार्वती पति हर हर महादेव जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे सर्वे संतों ने जय जय सीताराम आज ना सत्संगनी जय आज ना आनंदनी जय श्री वृंदावन विहारी लाल की जय स्वर्गवासी संता Bani Jaja.